નમસ્કાર મિત્રો, આપણી YouTube ચેનલ એડવોકેટ નિતેશ દવે ઓફિશિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું અપકૃત્યના કાયદા વિશે, લો ઓફ ટોર્ટ. તો લો ઓફ ટોર્ટ એ શું છે એની વ્યાખ્યા વિશે આપણે જાણીએ. લો ઓફ ટોર્ટ, અપકૃત્યનો કાયદો. તો ટોર્ટ શબ્દ એ લેટિન શબ્દ ટોર્ટમ પરથી ઉતરી આવેલો છે, ઇંગ્લિશમાં રોંગ અને લેટિન ગ્રીક ભાષામાં ડેલિક્ટ શબ્દ પરથી એની સરખામણી કરવામાં આવેલી છે. અપકૃત્ય એ દીવાની પ્રકારનું કરારથી સ્વતંત્ર દોષિત કૃત્ય છે, એટલે કે એના પર વળતરનો દાવો કરી શકાય છે. અપકૃત્યની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા દીવાની અપકાર. દીવાની અપકાર એટલે કોઈ એક બાજુ ગુનો અને બીજી બાજુ કરાર ભંગ અને વિશ્વાસઘાતની જે કૃત્ય કરવામાં આવે છે તે દીવાની અપકાર, યાને કે અપકૃત્ય દીવાની સિવિલ રોંગ કહેવામાં આવે છે. બીજી લાક્ષણિકતા સર્વબંધક હકનું ઉલ્લંઘન. અપકૃત્ય એ વ્યક્તિબંધક હકનું ઉલ્લંઘન નહીં પણ સર્વાધિક સર્વબંધક હકનું ઉલ્લંઘન કરે છે તેવું અપકૃત્ય કહેવામાં આવે છે. ત્રીજી લાક્ષણિકતા કાનૂન દ્વારા નિયત અધિકાર. જે તે પક્ષકારો દ્વારા નહીં પણ એક નિયત નિયમો ધારા અને કાનૂન દ્વારા જે સંમતિ અને સ્વતંત્રતા આપવામાં આવે છે તેનો ઉલ્લેખ આ બાબતમાં કરવામાં આવેલો છે, તે અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય એ બાબતોનું. કોમન લોનો દાવો યાને કાર્યવાહી. પણ સર્વપ્રથમ એક વાત કહી દઉં, ભારતમાં કોમન લો જેવું કંઈ છે નહીં, છતાં પણ અપકૃત્યના લક્ષણોમાં આનો સમાવેશ કરવામાં આવેલો છે. આવા ઉલ્લંઘન માટે સંબંધમાં કોમન લોના જે પણ દિશાનિર્દેશ, કોમન લોના જે નીતિ અને નિયમો અને જે વિધિ છે એ પ્રમાણે તેની કાર્યવાહીના નમૂના સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવે છે. પાંચમી ઉપાય, રેમેડી. પાંચમી લાક્ષણિકતા ઉપાય, રેમેડી. છેવટે દીવાની અપકૃત્ય જે કાયદાનો ભંગ કરેલો છે, વિશ્વાસનો ભંગ કરેલો છે, તેના નુકસાન વળતર માટે સ્વરૂપે નાણાંના સ્વરૂપમાં વળતર મેળવવાનો છેવટનો ઉપાય દર્શાવવામાં આવેલો છે. મિત્રો, આ પાંચ મુખ્ય લાક્ષણિકતાઓ હતી અને અપકૃત્યની વ્યાખ્યા વિશે પણ મેં તમને શરૂઆતમાં જણાવ્યું. તો ફરી મળીશું આપણે કોઈ નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.